મધમાખીના ઝુંડે હુમલો કરતા ચાર લોકો ઈજાગ્રસ્ત. દાહોદ તાલુકાના સરસોડા ગામે ખેતરમાં મકાઈ વાઢતી વખતે અચાનક આવેલા મધમાખીના ઝુંડે હુમલો કરતા એક જ પરિવારના એક આધેડ તેમજ ત્રણ બાળકો સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે મધમાખીના હુમલામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત ત્રણેય બાળકોને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. રિપોર્ટર અજય સાંસી. તો આ મધમાખીનો ભણાવ આવી રીતે ભળ્યો છે કે જેસાવડ આવેલા, જેસાવડથી પ્લોટનો નોકરી પણ કરતા હતા મારા મોટા ભાઈ, અને નામ છે ભદ્રભાઈ. તો ખેતરમાં બાળકો પણ હતા અને તેથી નીચે ઉતર્યા ખેતરમાં થઈ અને જતા હતા, મધમાખી પાછળ પડી ગઈ તો ખૂબ પાછળ પડી જાય છે અને બાળકોને બસાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. શું છે આપણે કંઈ જોયું નથી, પણ છતાં બાળકોને પણ મધમાખી કરી, બાળકો છૂટા પડી ગયા અને જે ભાદરાભાઈની પાછળ મધમાખી પૂરી પડી જાય છે અને આખા કોબરામાં ના ભાગ કરે છે. બસવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે પણ બસવાને કોઈ શકતા હતી નહીં. સામેને ટેકરે દોડતા જાય છે અને પાછળ એને માખી કરે, ડાબરામાં સેવટ પડી ગયા. બાળકોએ ગોરી નહીં પણ મને આવો પ્રશ્ન કર્યો છે. પછી બાળકો ના ભાગ કરતા જ ના રોતા જઈને પછી હું ઘરે મને જાણ મળી એટલે હું તરત જ દોડીને જો તો મારા ભાઈને કોઈ ભાન થતું જ નહીં. પછી એકલાથી ઉસકીને ઉપર ચડાવ્યું નથી, ઢાળ જમીન હતી. પછી બીજા ભાઈને સાથ કર્યો અને મારો સોરો પણ આવ્યો એટલે બંને થઈને ઉપર ચડાયો. ગાડી ઘાડું જતું નથી. પછી 108 ફોન કરી અને જેસાવાડા લાવ્યા. જેસાવાડા ડૉક્ટર સાહેબે કીધું કે એના જીવ છેત નથી, મેં શું કંઈ કરીશ. પછી એમને જે 108 મોકલી જેસાવાડા સરકારી હોસ્પિટલે અને હું ત્રણેય બાળકોને પાછો બાઇક લઈને લેવા ગયો અને તેને પણ તે સરકારી દવાખાને લાવ્યો. તો સાહેબે સારવાર આપી, એક એક ઇન્જેક્શનનું બાળકોને આપ્યું અને એક એક ટીકડી આપી. એના બાદ પછી સાહેબે એવા બોલ્યા કે દાહોદ હોસ્પિટલમાં લઈ જાઓ. તો એ દાહોદ એડમિશન લીધું છે બાળકોને.